સુરત જિલ્લાના અંત્રોલી ગામે ખાસ કંડોદરા ગામ પાસે ખાસ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનના નિમિત્તે સુરત જિલ્લાના પોલીસ વડાએ લોક દરબાર યોજ્યો હતો. આ દરબારમાં સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરાના અધ્યક્ષ સ્થાને ખાસ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ વાત કરીએ કડોદરા ચલથાણ ઉપરાંત તાતી થૈયા અને વરેલી ગામના અગ્રણી તેમજ ગામોના લોકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે લોક દરબારમાં પોલીસને લગતા ખાસ કોઈ પ્રશ્નની રજૂઆત ન હતી થઈ અને જેથી આ બાબતને સુરત જિલ્લા પોલીસ વડાએ સરાહના કરી હતી. ગામના અગ્રણીઓ, કડોદરા નગરપાલિકાના પ્રમુખો તેમજ કોર્પોરેટરો અને અન્ય ગામોના સરપંચો ઉપસરપંચો પણ હાજર રહ્યા હતા. લોક દરબારના અંતે ખાસ કડોદરા પીઆઈ ભાવિક શાહે ગ્રામજનોની તેમજ આગેવાનોની કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં શાંતિનો માહોલ જાળવવા માટે પણ ખાસ પ્રશંસા કરી હતી. આજ રોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકની કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં કડોદરા નગરપાલિકા અને 11 પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી. ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે એમાં 1000થી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે, જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે. ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોઈ સવારના કામે જઈ અને સાંજે જ્યારે શિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય, નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી. વિસ્તાર વસ્તીની ગીચતા ધરાવે છે અને નાના નાના બાળકો અને બાળાઓ વિરુદ્ધમાં થતા ગંભીર ગુનાઓને અટકાવવા માટે તમામ પંચાયતોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે, તમામ સોસાયટીઓમાં પણ એવી વ્યવસ્થા રાખવામાં આવે કે ત્યાં રહેનારા વ્યક્તિ કોણ છે, શું છે, નાના બાળકો કોણ છે, એ શું કરે છે, એ બાબતે પણ ત્યાંના સ્થાનિક લોકોને પણ આવા બાળકો અને મહિલાઓ વિરુદ્ધના જે ગંભીર બનાવો છે એને અટકાવવા માટે લોકોને પણ જાગૃત કરી અને સોસાયટીએ કડોદરા પોલીસ જઈ અને એ કામગીરી ભવિષ્યમાં કરનાર છે. લોકોનો સહકાર ખૂબ સારો પોલીસને મળી રહેલ છે અને આવનારા સમયમાં ક્રાઇમ પ્રિવેન્શન, ક્રાઇમ ડિટેક્શન, ક્રાઇમ અગેન્સ્ટ વિમેન અને ચિલ્ડ્રન માટે પણ કડોદરા પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસ સતત કાર્યશીલ છે. સોમનાથ પ્રભાસ.